ઉત્તર પ્રદેશની અંદર આવેલો મહત્વનો કહી શકે એવું સાંસ્કૃતિક વારસાનું સ્થળ એ પેઢીનું ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે એનું બાંધકામ થયેલું છે. આખે આખો તાજમહેલ છે એની પાછળની ભાગમાં યમુના નદી વહે છે અને ત્યાં જ બાજુમાંથી તમે દૂર જુઓ તો એક બીજી એક આવી ઇમારત જોવા મળે છે. એ પણ ઘણા એમ કહે છે કે કાળા રંગનો તાજમહેલ છે, પરંતુ યમુના નદીના કિનારે આ ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાનું સ્થળ છે નિર્માણ કરેલું છે. શારદા વિશ્વની 7 અજાયબીઓ, એ 7 અજાયબીઓ પૈકીની ભારતની એક મુખ્ય અજાયબી જેને કહી શકાય એમાં તાજમહેલનો સમાવેશ કરવામાં આવે છે અને આ શારજાએ આ ઇમારતનું બાંધકામ કરાયું હતું. તેની પત્નીનું નામ મુમતાજ મહેલ અને મુમતાજ મહેલને મૃત્યુ બાદ એનું આખું નામ હતું, આપણે ખાલી મુમતાજના નામથી ઓળખીએ છીએ. ઈસવીસન 1630માં તેમનું મૃત્યુ થયું અને મૃત્યુ થતાં 1630માં એના બાંધકામની શરૂઆત કરવામાં આવી અને 22 વર્ષના અંતે ઈસવીસન 1653ની અંદર તાજમહેલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું. આવી ભવ્ય ઇમારત ભારતની જો કોઈ હોય તો તે છે તાજમહેલ. તાજમહેલની મધ્યની અંદર આના વચ્ચેના ભાગની અંદર તમે જાઓ એટલે બે કબર જોવા મળે છે, એક મુમતાજ અને બીજી તાજમહેલ, સોરી શાહજહાન. હવે અહીંયા એ પણ લખ્યું છે કે એના મધ્યમાં આ ગુંબજ છે, આ ગુંબજના વચ્ચેના ભાગની અંદર એક વચ્ચેના બરાબર ભાગમાં મુમતાજની કબર બનેલી છે. એની બાજુમાં બીજી પણ કબર છે એમાં ઉલ્લેખ નથી એટલે અહીંયા મુમતાજ જ લખ્યું છે. અને તમે જ્યારે અહીંયા પ્રવેશ કરો આ ભાગ અહીંયા એક બીજો ગેટ છે તાજમહેલ, અને તાજમહેલની અંદર પ્રવેશ કરો એટલે તમે એનો દરવાજો જેટલો કલાત્મક બનાવ્યો છે કે ભવ્ય ઇમારતોમાં એની દરવાજાની અંદર કોતરણી જેવી થયેલી છે કે ત્યાં પ્રવેશ કરવો એટલે ઉર્દુ ભાષાની અંદર લખેલું છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. અને ત્યાર પછી આ ભાગની અંદર બગીચો, બંને સાઈડની અંદર બગીચાઓ, જુદા જુદા કુંવારાઓ એ તાજમહેલની અંદર જોવા મળે છે એટલે અમને